द्वारिकाधीश श्री कृष्ण प्रभु पोताना आत्मीय भक्त उद्धवजी ने 24 गुरुओं की कथा संभळावे छे। दत्त भगवाने 18मा गुरु तरीके एक एवा पक्षी ने स्थान आप्यो, नवाई लागे, पक्षीओमां घणा सारा पक्षी होय छे, पोपट, मैना, मयूर, पण दत्त भगवाने जेने गुरु तरीके स्थान आप्यो ए पक्षी नु नाम छे समळी। हेतु क्या सारू पक्षी छे पण छतां स्थान आप्यो। गुरुदत्त कोई वृक्ष नीचे बैठा हसे जंगल मां अने आ पक्षी ना बाबत में एक दृश्य जोयो। एक समळी धरती ऊपर थी मांस नो लोचो चांच मां गाली अने आकाश मां उड़ी। एनी पाछळ पाछळ 15-20 समळीઓ દોડી ઉડવા માંડી। અને ઉડીને જે સમળીની ચાંચમાં માંસનો લોચો હતો ને એને ગોદા મારવા માંડી, ચાંચો મારવા માંડી। હવે એક સમળી અને આ બાજુ 15-20 સમળા એને ગોદા મારે, બહુ દુખી થઈ ગઈ, એકદમ દુખી। પહેલા તમે બધા મને સાના ગોદા મારો છો, મારે જ ને, કેમ મારે છે ગોદા? એટલા બધા ગોદા મારે, સામિશમ કુરરમ જગમો, જેની ચાંચમાં આમિષ એટલે માંસ, જેની ચાંચમાં માંસ હતું એને બધા જગમો મારવા જ માંડ્યા, ચાંચો મારવા જ માંડ્યા। અને બલિનો બળવાન એવા સમળા બધા ચાંચો મારે, કારણ એ નિરામિષા, એની ચાંચમાં લોચો નહોતો, એટલા લોચો જેની ચાંચમાં હતો એને બધાએ ગોદા મારવા માંડ્યા। પછી શું થયું? આ સમળી તો દુઃખી થઈ ગઈ, હેરાન થઈ ગઈ, અને એને સૂઝ્યું કે આ બધા ગોદા મને નથી મારતા, મારી ચાંચમાં લોચો છે એ લેવા માટે બધા ગોદા મારે છે। માંસનો લોચો પડતો મૂક્યો, આકાશમાં ઉડતા ઉડતા લોચો પડતો મૂક્યો, એટલે બધી જ સમળીઓ એ લોચા પાછળ ગઈ। તદામિષમ પરિત્યજ્ય, એને છોડી દીધો લોચાને, એટલે સસુખમ સમવિંદતા, હાસ, હવે શાંતિ મળી, હવે સુખ મળ્યું। આ દ્રશ્ય દત્ત ભગવાને જોયું અને એમાંથી એક ઉપદેશ તારવ્યો, એવો સરસ ઉપદેશ તારવ્યો। માણસો દુઃખી શા માટે થાય છે? ઘણા ફરિયાદ કરતા હોય છે, કોઈ લોકો મને કામ કરવા દેતા નથી, બધા કચકચ કચકચ કરે છે આવીને, કારણ શા માટે એને બધા કચકચ કરતા હશે? અરે સુખેથી કોઈ બે વાર રોટલો તો અડધો ખાવા દો, ના આજ તમે આમ કરી નાખ્યો ને, તમે આ બગાડ્યો ને, તમે ત્યાં કામ કરતા નથી, તમારે લીધે આખા ગામનું કામ બગડે છે, તમારે લીધે આપણી સોસાયટીનું કામ બગડે છે, તમારે લીધે તમે સાહેબને મળવા ના ગયા, તમે આમ, કારણ અધિકારનો સત્તાનો લોચો જ્યાં સુધી હાથમાં રાખ્યો છે ત્યાં સુધી બધા જ ચાંચો મારવાના છે, બધા જ ચાંચો મારશે। તમને શાંતિ જોઈએ છે ને, તો એક જ ઉપાય છે, બધા લોચા પડતા મૂકી દો, એ તો તૈયારી છે નહીં। તમામ હોદ્દા, તમામ લોચા, તમામ જવાબદારીઓ મૂકી દો, પછી કોઈ તમારું બારણું ખખડાવે ત્યારે કહેજો, એક તો ચાવી છોડવી નથી, અને પછી બધાની કચકચ સહન કરવાની આવે
તો કંટાળો આવે, એ બે વાત તો બને નહીં. જો શાંતિ જોઈતી હોય કે આ બધા મને સુખેથી જીવવા દે, તો બધા લોચા છોડી દો. લોચા એટલે વ્યવહારના લોચા, વ્યવહારની જવાબદારીના લોચા. આ વાત બહુ વિચારવા જેવી છે. ઘણીવાર તમે ક્યાંય જુઓ તો એક માણસની પાછળ બધી સંસ્થાઓ પડી જાય, બધા જાત જાતના, બીજો ત્રીજો. પણ એ જો લોચો છોડી દે ને, તો હા, એ બીજે દાડે પરમાનંદમ માધવમ, કોઈ એને ઘેર આંટો ના મારે. આપણા શાસ્ત્રોમાં આ લોચા છોડાવવા માટે વિભાગ કર્યા છે. જેમ ગાડીમાં ગિયર હોય છે ને, એમ જિંદગીના ચાર ગિયરો બનાવ્યા છે, તબક્કા. પહેલી જિંદગી, જીવનનો પહેલો વિભાગ, એ બ્રહ્મચર્ય આશ્રમ, એટલે કે વિદ્યાર્થી જીવન. જિંદગીનો બીજો વિભાગ એટલે ગૃહસ્થાશ્રમ. જિંદગીનો ત્રીજો વિભાગ આવે વાનપ્રસ્થાશ્રમ. જિંદગીનો બીજો વિભાગ 50 વર્ષે પૂરો થાય, 51મા વર્ષે વાનપ્રસ્થાશ્રમ શરૂ થાય. જો કે આ બધા કાયદા કાનૂનો તો બધા તમને 58 વર્ષે નિવૃત્ત કરે છે, કે કદાચ 60 વર્ષે, પણ આપણા શાસ્ત્રોમાં તો 50 વર્ષે રિટાયર્ડ થવાનું લખ્યું છે. સામાન્યતયા 50 વર્ષે ગૃહસ્થ જીવનમાં કોઈને 50 પૂરા થાય એટલે સામાન્યતયા એનો દીકરો, સંતાનો આશરે 25-એક વર્ષના આજુબાજુ થવા આવે. તો એ 25 વર્ષનું સંતાન થાય તો એને સોંપી દો વ્યવહાર. લે ભાઈ, આ ઘર કે આ ફેક્ટરી કે આ દુકાન કે આ કારખાનું તું સંભાળજે. એ તૈયારી ન મળે હો. તો 51 મોટે ભાગે આંકડામાં જ એવી ભાષા સમાયેલી છે. તમે 1, 2, 3 એમ 50 સુધી બોલજો, ક્યાંય 1 શબ્દ નહીં આવે. પણ જ્યાં 50 પૂરા થાય, 51, 52, 53, 54, 1 શબ્દ ચાલુ થઈ ગયો. 1 એટલે નિવૃત્તિ. અને જો કદાચ ભૂલે ચૂકે ન છોડો લોચા અને 59 પહોંચી જાઓ અને 60 પૂરા કરો, છતાંય તમે છોડવા તૈયાર ન થાઓ, પછી આંકડાની ભાષામાં એક બીજો શબ્દ ઉમેરાય છે. 1, 60, 2, 60, 3, 60, 4, 60, 5, 60. જેટલા વર્ષ કાઢશો અને લોચો નહીં છોડો, તો પેલો 2 અક્ષરનો શબ્દ કેટલો ખરાબ છે. એમને એમ જો કોઈને બોલો ને તો ઓહો ઝઘડો થઈ પડે. પણ આંકડો બોલે છે કે 1 નંબરનો કેટલો ભયંકર છે. તો લોચા છોડવાની તૈયારી રાખવી પડે. અરે, નિષ્કુળાનંદ સ્વામી તો આખી બીજી ભાષા વાપરે છે. સ્વામી કહે છે, સમજી મૂકો તો સારું ગણું, સારી વાત છે, આપણા વચ્ચે મીઠાશ રહેશે જો સમજીને લોચો પડતો મૂકો તો. સમજી મૂકો તો સારું ગણું, અને નહીં તો અહીંયા આગળ કોઈ જવાબ માગે ને તમે શું કરી લેવાના, નહીં મૂકીએ જાઓ. ના, અમે કંઈ નહીં કરીએ, અમે તમારે ઘેર નહીં આવીએ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમે તો કંઈ નહીં કહીએ, અમે તમને છોડાવવાય નહીં આવીએ. તમને સારું લાગતું હોય તો ભલે લોચા પકડી રાખો, પણ આ તો સાચી વાત સમજી રાખજો. સમજી મૂકો તો સારું ગણું, નહીં તો જરૂર મુકાવશે જમજી. આવીને પડશે ને ફટકા, ઓય બાપા મરી ગયો, આ તો મરવાનું હતું જ. તો પહેલેથી તૈયારી કરી હોત તો. માણસ યાત્રા કરવા જાય 18-15 દાડા તો એ પૂર્વ તૈયારી કરે છે, અને જ્યારે આખો જિંદગી છોડવાની છે તો એની પૂર્વ તૈયારી. આ લોચા જો છોડે નહીં ને માણસ, તો એ મોક્ષમાં વિઘ્નરૂપ બને છે, મોક્ષમાં બાધા આવે છે. એક ભાઈએ લોચા છોડેલા નહીં,
બુઢા થઈ ગયા, 80 વર્ષે પહોંચ્યા, છતાંય ભલે બાજરી કેટલી થઈ, ચાલે છોકરા કયા વેપારીને આપી, બધું પોતે રાખે હિસાબ, અને દુકાને જાય, વેપારીને કહેશે આટલી બાજરી સરખું વજન કર્યું તું કે ગડબડ કરી હતી? ના ભાઈ સરખી, તમારા 2 દીકરા માથે ઊભા હતા, હવે તો છોકરા 32 વર્ષના છે, હવે સાણા છોકરા, હવે તમે કચકચ કરો છો 80 વર્ષે, એટલે 80 વર્ષનો છો તો હજુ મારા પગ ચાલે છે એવું ના જવા દઉં, ચાલો આટલી બાજરી, આનો આટલો હિસાબ, આટલો અહીં મૂક્યું, આટલો. 2 છોકરા ભેગા થઈને કે બાપા કચકચ કરવાનું છોડતા નથી. બાપા ક્યાંથી છોડે, એ લોચો જ છોડે નહીં. બાપા તમે શા માટે હોબાળો કરો છો? ત્યાં જઈને વેપારી જોડે બગાડી આવ્યા, અહીં પાડોશી જોડે ઝઘડો કર્યો, એ તમને સમજણ ન પડે? ગજબના લોચા વાળા ડોહા. લોચા મનમાંથી ન જાય તો કેટલી તકલીફ પડે. ખેતીવાડી સારી ચાલે, પાણીની વ્યવસ્થા સારી, 3 સિઝનમાં પાક લે, જાતે જાય, આંટા મારે, જુએ, છોકરા ઉપર વિશ્વાસ ન કરે. વિચાર કરજો, હવે આવો જો અવિશ્વાસ હોય અને બધા જ લોચામાં, અને એક દિવસે આવરદા પૂરી થઈ, વૈકુંઠમાંથી વિમાન આવ્યું, હાડરાટ કરતું, નાનકડું વિમાન, 2 સીટર એકદમ સરસ, 2 સીટનું વિમાન લઈને વૈકુંઠાધિપતિના પાર્ષદો અને સાથે ઠાકોરજી આવ્યા, ચાલો વૈકુંઠમાં, હે હા હે, થઈ ગયો સમય, 2 શ્વાસ જ બાકી રહ્યા છે. અને આ ડોહા નિશ્ચેષ્ટ થઈ ગયા, ઉકલી ગયા, હાથ જાલી અને વિમાનમાં બેસાડ્યા. વિમાને બહુ સરસ હતું, બહુ સારી સગવડ વાળું, સીટો આખી આડી થાય, પહોળી થાય, લાંબી થાય, વિમાનમાં તમે તારે હોઈ જાઓ, બેહો, અને નાસ્તાની ડીશો આવવા માંડી આગળ. કાંક ડોસાએ બીજું કંઈ પાપ કરેલું નહીં એટલે વૈકુંઠમાં જવાનું વિમાન આવ્યું. પણ તકલીફ ક્યાં થઈ? પેલા લોચાના કારણે ઉડુડુ કરતું વિમાન ઉડ્યું ને, ગામના છાપરા ને ધાબા ને મકાનો ને બધું દેખાણું, અને પછી જ્યાં આગળ વધ્યું વિમાન ત્યાં ખેતર દેખાણું, પોતાનું જ ખેતર. હવે કેટલા સરસ આ બાજરીના ડુંડા તૈયાર થયા છે, અને છોકરા લોચા મારશે, હરખા વજન નહીં કરે, અને આ બધા વેપારીઓ આજકાલના બધા છેતરી જશે છોકરાને, છોકરાનો ભરોસો કરાય નહીં, ધબ બધાને ખેતરમાં પડ્યા. વિમાન ગયું, વિમાનવાળાએ ત્યાં વૈકુંઠના એરપોર્ટ ઉપર ખાલી લખાવી દીધું. કેમ, શું થયું? તો કે ડોહાને ડ્રોપ કરી દીધા. પણ શા માટે? તો વિમાનનો કાયદો છે, ભગવાનના ધામમાં આવે ત્યારે ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ યાદ આવે તો એને ત્યાં ત્યાં ડ્રોપ. એને ખેતર યાદ આવ્યું, બાજરી યાદ આવી, કે ખેતરમાં રહ્યા. કઈ રીતે રહ્યા હશે ખબર છે? ભૂત થઈને રહ્યા. અને કોઈ આજુબાજુ ખેતરવાળા છોકરાને કહેવા માંડ્યા, માઠું ન લાગે તો એક વાત કહું, સાચી વાત છે, તારો બાપો ખેતરમાં રાત્રે આંટા મારતો તો મેં નજરે જોયો છે, રાત્રે જાવજો, મારા બાપા તો ભજન કરતા હતા, શ્રાવણ મહિનો, અરે શ્રાવણ કરતા હોય કે ભાદરવો, પણ મેં નજરે જોયા છે એટલે તને કહું છું. ત્યાં તો એક છોકરો રાત્રે કઈ રાતવાસો કરવા ગયો ને, તો હાકુટાને પડકારા સંભળાવવા માંડ્યા, અને ખડખડ ખડખડ કોઈ ચાલતું હોય એવું સંભળાયું. એને ખાતરી થઈ કે બાપા આંટા મારે છે રાતના, ખેતરની ચોકી કરતા થઈ ગયા. પછી તો એટલો બધો પસ્તાવો થયો કે મેં મોક્ષ માટે, જીવના કલ્યાણ માટે મેં કેટલા સત્કાર્યો કર્યા, પણ આ લોચો છોડવાનું જો ન શીખ્યો તો આ લોચાના કારણે મારી આ દશા થઈ. ભગવાનની પ્રાર્થના કરી, બહુ બહુ આજીજી કરી. આ બાજુ 2 દીકરા સુપાત્ર, હો, એ કોઈ સંત મહાત્માઓ પાસે જઈને કહે છે આનો ઉદ્ધાર, ભજન કરો અને ભગવાનની પ્રાર્થના કરો, બીજું કંઈ નહીં. થોડા સમય પછી ભગવાન એ જીવને પાછા પોતાના ધામમાં લઈ ગયા. જો લોચા છોડવાનું નહીં શીખીએ તો ક્યાંક આવી પરિસ્થિતિ આવશે.
સમળીએ જ્યાં સુધી ચાંચમાં લોચો રાખ્યો ત્યાં સુધી બધાએ ચાંચો મારી. આ વ્યવહારમાં ઘણાને અનુભવ થતો હશે. કોઈ ઉદાહરણ તરીકે, કોઈ સરપંચ થાય, કોઈ કંઈ થાય, કોઈ મુખી થાય, કોઈ આગેવાન થાય, કોઈ કંઈ થાય, કંઈ થાય તો એને લોચા ચાંચો ખાવી જ પડે, એ સહન કરવું જ પડે. દત્ત ભગવાન સમળીના આ કાર્યથી એમાંથી ઉપદેશ તારવે છે કે પરિગ્રહોય દુઃખાય યત યત પ્રિય તમમ નૃણામ. આવી રીતે લોચા પકડી રાખવા માણસને બહુ જ પ્રિયતમ, છોડવા નથી ગમતા. કોઈને ખુરશી મળે છોડવી ન ગમે, ખખડી જાય. ગીતા ઉપર ભાષણ કર્યો આવીને, તમે એને બોલાવ્યા હોય ને કે ઉપનિષદ ઉપર, ગીતા ઉપર, વેદ ઉપર પ્રવચન આપે, પણ ખુરશી છોડવાની વાત ને કેટલા થયા તો કે 82. અરે 82 ને 84 જાત થાય ને તો એ ખુરશી ના છોડે, એ લોચા છોડવા તૈયાર નથી. તો દત્ત ભગવાન કહે છે કે પરિગ્રહો દુઃખાય, એ દુઃખી જ થવાના, એ સુખી ના થાય. કારણ કે ત્યાગ કરવો એ બહુ કઠણ છે. બીજા બધા ત્યાગ થાય, પૈસાનો ત્યાગ કરી શકો કે લ્યો ભાઈ આ 500, 1000, 2000, 5000, 50000, પણ અધિકાર જે મોહ છે જેમાં સત્તાનો, એ લોચો છૂટતો નથી. ગાળો દે ભલે, આખો સમાજ ગાળો દે, છાપું ખોલો ને પહેલા જ મોટા અક્ષરે આ ગાળો આવે, પણ ના તો એમ ન થાય કોઈ દાડો મેલને ઉપાધિ ત્યારે માળા ન ફેરવું ઘેર જઈને, આવો વિચાર ના આવે. તો શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય તો આ સમળી પાસેથી દત્ત ભગવાને પ્રેરણા લીધી લોચો પડતો મૂકવો. તો બધાય લોચા પાછળ જાય, આપણી સાથે કોઈ ના આવે.